आंतरराज्य कंजर गेंगना छह सभ्यों ने सूरत क्राइम ब्रांचनी टीमे झड़पी पाड्या छे। चार महिला अने बे पुरुषनी पोलीसे धरपकड़ करी छे। तेमज आ गेंग पासेथी पोलीसे 3.35 लाख किंमतना 51 मोबाइल कब्जे कर्या छे अने 50 થી વધુ ગુનાના ભેદ ઉકેલાય જેવા પામ્યા છે। સુરત શહેરમાં લોકોના ઘરોમાંથી મોબાઈલ ચોરી થવાની ઘટનાઓ સામે આવતી હતી, જેથી પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો। આ દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, તે દરમિયાન બાતમીના આધારે આંતરરાજ્ય કંજર ગેંગના 6 સભ્યોને ઝડપી પાડ્યા હતા। પોલીસે 4 મહિલા અને 2 પુરુષની ધરપકડ કરી છે, તેમજ તેઓની પાસેથી પોલીસે 3.35 લાખની કિંમતના જુદા જુદા 51 મોબાઈલ ફોન કબજે કર્યા છે। આ ગેંગ દ્વારા કરવામાં આવતી ચોરીના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। પોલીસે આ ગેંગને ઝડપી કડક પૂછપરછ હાથ ધરતા જાણવા મળ્યું કે છેલ્લા એકાદ વર્ષથી તેઓની ગેંગના સભ્યો દ્વારા ગુજરાત રાજ્યના વડોદરા, અમદાવાદ, સાણંદ, હાલોલ, સુરત તથા મહારાષ્ટ્ર રાજ્યના મુંબઈ, થાણે, પુણે વગેરે જેવા શહેરોમાં વહેલી સવારે ખુલ્લા મકાનમાં ઘૂસીને અથવા તો બારીમાંથી મોબાઈલ ફોન તેમજ રોકડ રકમ તથા અન્ય ચીજવસ્તુઓની ચોરી કરતા હતા અને એક રાજ્યમાંથી કરેલી ચોરીઓનો સમાન તે અન્ય રાજ્યમાં જઈને આ ગેંગના સભ્યો દ્વારા વેચાણ કરવામાં આવતો હતો। પોલીસે આ ગેંગને ઝડપી પાડી 51 મોબાઈલ કબજે કર્યા છે, તેમજ પોલીસ તપાસમાં 50 થી વધુ ગુનાના ભેદ ઉકેલાઈ ગયા હોવાની માહિતી મળી છે। ક્રાઇમ બ્રાન્ચને કંજર ગેંગના 6 સભ્યો જે ખુલ્લા ઘરમાંથી વહેલી સવારે ખુલ્લા ઘરમાંથી મોબાઈલની ચોરી કરે એવી ગેંગના 6 સભ્યોને પકડવામાં સફળતા મળી છે, જેમાં અમને 51 ફોન મળ્યા છે આ ગેંગ પાસેથી, જેમાં 6 જણમાંથી 4 લેડીઝ છે અને 2 જેન્ટ્સ છે। આ જે 6 જણા છે એમાં એક અજય, આ લોકો રાજનટ છે જેને કંજર પણ કહેવાય છે, અજય રવિ દેવા આ બંને પુરુષો છે અને મનિયા, રાયન, સલમા અને હિના આ 4 લેડીઝ છે। આ જે 51 ફોન મળ્યા છે એની કિંમત 3,35,500 રૂપિયા થાય છે। આ ગેંગની એમઓ એવી છે કે જ્યારે વહેલી સવારે મોસ્ટલી ઘરના લોકો ઘરની સાફસફાઈ કરતા હોય, ઘર ખુલ્લું હોય, અજવાળું થઈ ગયું હોય, કોઈ નોકરી પર જતું હોય, એ સમયે જ્યારે કોઈનું ધ્યાન ના હોય અને ઘરમાં ડ્રોઈંગ રૂમમાં કે બહારના ભાગે કોઈનો ફોન પડ્યો હોય તો નજર ચૂકવીને અથવા કોઈનું ધ્યાન ના હોય ત્યારે ઘરમાંથી ફોન ચોરી લેવાના, આ ફોનને ભેગા કરી અને એને બોમ્બે મોકલી આપવાના અને બોમ્બેમાંથી જે આવી જ રીતના ફોન ચોરાય એને ગુજરાતમાં આવીને વેચી દેવાના। આ લોકોની જે ચોરીની લાઈન તમે જોશો તો રેલવે ટ્રેકની લાઈન છે, જેમાં અમને આજે 51 ફોન મળ્યા છે એમાં વડોદરા, અમદાવાદ, સાણંદ, હાલોલ, સુરત અને બોમ્બે, બોમ્બેમાં પુણે છે, થાણે છે, આ બધી જ જગ્યાના મોબાઈલ ફોન્સ છે। જે ટોટલ ફોન અમને મળ્યા એનું અમે જ્યારે વેરબાઉટ ચેક કર્યું તો ટોટલ 11 ઓફેન્સીસ ઓલરેડી રજીસ્ટર થયેલા છે જે અનડિટેક્ટ હતા, એ માના ફોન આ 11 ફોન છે, જેમાંથી 9 ગુના ગુજરાત રાજ્યના છે અને 2 ગુના બોમ્બેના છે। એના સિવાય જે અમે ફોન ટ્રેસ કર્યા એટલે 11 સિવાયના 30માંથી બાકીના જે ફોન છે જે માણસોએ એપ્લિકેશન્સ આપેલી છે પણ જે હજી સુધી ડિટેક્ટ નથી થયા એવા એપ્લિકેશન ઉપરના બાકીના ફોન પણ અમને મળ્યા છે, એટલે ટોટલ 51 ફોનનું ડિટેલિંગ હજી અમે કરી રહ્યા છીએ। આ જે 6 આરોપીઓ છે એમાંથી અજય રાજનટ જે આરોપી છે એનો ગુનાહિત ઇતિહાસ પણ છે, એની વિરુદ્ધમાં 3 ગુના મોબાઈલ ચોરીના દાખલ થયેલા છે, એકવાર એ પાસા જેલમાં પણ જઈ આવ્યો છે। આવા જ અવનવા વિડીયોઝ માટે અબતકની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા ના ભૂલશો। આ જ રીતે જોડાયેલા રહો અબતક સાથે।